રાજકારણમાં પણ ગરમાવો જોવા મળી રહ્યો છે. રાજ્યના રાજકારણમાં ભારે તોડજોડ ચાલી રહી છે. કોંગ્રેસ અને આપ સહિત પક્ષ ધારાસભ્યો પોતાના પદ પરથી રાજીનામા આપી રહ્યા છે, ત્યારે લોકસભાની ચૂંટણી પહેલા રાજ્યમાં ભારે ચહલપહલ જોવા મળી રહી છે. એક બાજુ ઇન્ડી એલાયન્સના બેઠકોની વહેંચણી લઈને હજુ સુધી ભારે ખેંચાણ ચાલી રહી છે. આમ આદમી પાર્ટી પંજાબ અને દિલ્હીમાં કોંગ્રેસને બેઠકો આપવાના મૂડમાં નથી, તો પશ્ચિમ બંગાળમાં પણ મમતા બેનર્જી કોંગ્રેસને માત્ર 2 બેઠકો જ આપવાની વાત કરે છે. ઉત્તરપ્રદેશમાં પણ અખિલેશ યાદવ કોંગ્રેસથી નારાજ છે અને તેઓ પણ કોંગ્રેસને વધુ બેઠકો આપવાની ઈચ્છા ધરાવતા નથી. આ સંજોગમાં ગુજરાતમાં પણ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે બેઠકોની વહેંચણી લઈને ક્યાંક ને ક્યાંક કચવાટ હોય એવું જોવા મળી રહ્યું છે. આમ આદમી પાર્ટી ગુજરાતમાં 4-5 બેઠકો પર ચૂંટણી લડવા માંગે છે અને તેમાં પણ ખાસ ભરૂચની બેઠક પર ચૂંટણી લડવાની જાહેરાત કરી ચૂકી છે. તો કોંગ્રેસ ભરૂચ બેઠક આમ આદમી પાર્ટીને આપવા નથી માંગતી. આ સંજોગોમાં 2024ની લોકસભા ચૂંટણીમાં સંઘ કાશીએ પહોંચશે કે કેમ એક મોટો સવાલ ઉભો થઈ ગયો છે. રાજકીય જે કાવા દાવા અને રાજકારણમાં જે ગરમાવો આવ્યો છે તે જ મામલે અમારી સાથે જોડાયા છે અમદાવાદથી અમારા સંવાદદાતા જતીન રાવલજી. જતીન, જે પ્રકારે ગુજરાતમાં રાજકારણ ચાલી રહ્યું છે, ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ એટલે કે ઇન્ડી એલાયન્સની જે ઘટક પક્ષો છે તેમની વચ્ચે બેઠકોની વહેંચણી લઈને ક્યાંક ને ક્યાંક કચવાટ ચાલી રહ્યું છે, શું છે વિગતો? જો ચોક્કસથી અભિજીતભાઈ આપને જણાવી દઉં કે જે રીતે જે ઇન્ડી એલાયન્સ છે તે મેં અગાઉ પણ જણાવ્યું હતું કે ઇન્ડિયન એલાયન્સ જે છે તે આ સંઘ કાશીએ પહોંચે એમ ક્યાંય લાગતું નથી અને એવી જ ઘટનાઓ જે છે તે વારંવાર સામે આવી રહી છે. જેમાં ખાસ કરીને જો વાત કરીએ તો તાજેતરમાં જ ગઈકાલે બિહારનો જે મામલો જે સામે આવ્યો તે જોતા જ કહી શકાય કે ઇન્ડિયા એલાયન્સની અંદર અંદરોઅંદર ક્યાંક આંતરિક ક્યાંક વિખવાદ ચાલી રહ્યો હોય તેવા દ્રશ્યો જે છે તે ઉડીને આંખે વળગે એવા સામે આવ્યા છે. હવે એવું જ અહીંયા અમદાવાદની એટલે ગુજરાતની અંદર ગુજરાતનું જે રાજકારણ છે તેની અંદર પણ એવા દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે. જે રીતે જે ભરૂચની સીટ છે તેને લઈને ચોક્કસથી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે વિખવાદ જે છે તે ચાલી રહ્યો છે અને તે ત્યાં વિધાનસભા લોકસભાની ચૂંટણી ખતમ ન થાય ત્યાં સુધી ચાલવાનો છે. કેમ કે કોઈ પણ બંનેમાંથી એક પણ પાર્ટી કોઈ સીટ છોડવા માટે તૈયાર નથી. બરાબર જતીન, સવાલ એ પણ થાય છે કે ઇન્ડી ગઠબંધન જે છે, આપે કહ્યું બિહારની રાજનીતિ જે ગરમાઈ છે, બિહારમાં પણ જે અત્યારે ચાલી રહ્યા છે ચક્રો ગતિમાન થયા છે કે નીતિશ કુમારની જનતા દળ યુનાઇટેડ એટલે કે જેડીયુ ગમે તે સંજોગોમાં એનડીએ સાથે જોડાવાની તૈયારી કરી રહ્યું છે અને એના માટેનો તખ્તો પણ ઘડાઈ ગયો છે અને એવું કહેવાય રહ્યું છે કે 28મી તારીખ એટલે કે રવિવારે મુખ્યમંત્રી તરીકે શપથ લેશે અને ભાજપની સાથે સરકાર બનાવશે. તો આ સંજોગોમાં જો નીતિશ કુમાર છોડીને ચાલ્યા જાય એનડીએ સાથે જોડાય તો ઇન્ડિયા એલાયન્સ તો બહુ મોટો ફટકો પડશે, કારણ કે ઇન્ડિયા એલાયન્સ વિપક્ષોના જે ગઠબંધન છે એને ભેગું કરવામાં એને ઊભું કરવામાં મુખ્ય સૂત્રધાર નીતિશ કુમાર હતા. નીતિશ કુમારની નારાજગી ગઠબંધનની સાથે હતી, વિપક્ષોના ગઠબંધનની સાથે હતી, કારણ કે જે પ્રકારે તેમને એવી ઈચ્છા હતી મહેચ્છા હતી કે વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે તેમને જાહેર કરવામાં આવે, કન્વીનર પદ પણ તેમને આપવામાં આવે, પરંતુ ક્યાંક ને ક્યાંક મમતા બેનર્જી અને અરવિંદ કેજરીવાલની જે રાજનીતિ છે તેને કારણે આ ગઠબંધન જે 2019માં હાલત હતી મહાગઠબંધનની એવી જ હાલત આ વખતે પણ પહેલા ચૂંટણી પહેલા જ થઈ જાય એવી શક્યતાઓ દેખાય રહી છે, શું કહેવું છે આ બાબતે? જો ચોક્કસથી જે રીતે જે મેં હમણાં પણ જણાવ્યું કે જે રીતે આંતરિક વિવાદ ચાલે છે, એક બાજુ અરવિંદ કેજરીવાલ ભગવાન માનને આગળ ધરવા માંગે છે, બીજી બાજુ મમતા પોતે લડી લેવા માંગે છે, તો આવા સંજોગોમાં જે આ ગઠબંધન છે તે ક્યાંય કોઈ પ્રકારે કાશીએ પહોંચે તેમ નથી. અને રહી વાત નીતિશ કુમારની, જો નીતિશ કુમાર જો ફરી ભારતીય જનતા પાર્ટી સાથે જો જોડાઈ જાય તો ચોક્કસથી નીતિશ કુમારને પોતાને તો ફાયદો થશે, પરંતુ એનાથી વધારે ફાયદો જે છે તે ભારતીય જનતા પાર્ટીને થશે આગામી લોકસભા 2024ની ચૂંટણીને લઈને. કેમ કે નીતિશ કુમાર જે છે તે તમામ લોકોને ખબર છે કે નીતિશ કુમાર બિહારની અંદર ખાસી એવી સીટો ઉપર તે પ્રભુત્વ ધરાવે છે અને એવામાં જો નીતિશ કુમાર ભાજપમાં જોડાઈ જાય છે જે ચોક્કસથી તેના કારણે તેમને ભારતીય જનતા પાર્ટીને ખૂબ જ મોટો ફાયદો જે છે તે લોકસભા 2024ની અંદર જોવા મળી શકે છે. પરંતુ સાથે સાથે એ પણ જોવાની વાત છે કે બિહારના રાજકારણમાં જે ચિરાગ પાસવાન જે છે તે પણ ખૂબ જ સક્રિય છે અને એના લીધે લઈને ક્યાંક ને ક્યાંક
કોઈક આંતરિક વિવાદ ઉભો જે છે તે બિહારની અંદર હાલના રાજકારણમાં થઈ શકે છે, પરંતુ અહીંયા ગુજરાતમાં પણ જો વાત કરીએ તો એવી જ પરિસ્થિતિ છે કે ફક્ત એક ભરૂચની સીટની વાત નથી, બીજી પણ ઘણી બધી એવી સીટો છે કે જ્યાં આમ આદમી પાર્ટી જે છે તે પોતાના આમ આદમી પાર્ટી લગભગ 5-6 જેટલી સીટો પર પોતાના ઉમેદવાર ઉભા રાખવા માંગે છે, તો સાથે એ જ સીટો ઉપર કોંગ્રેસ પણ મક્કમ રીતે છે કે અમારે પણ આ સીટો ઉપરથી, જો કે કોંગ્રેસ તો તમામ સીટો પર લડે જ છે, પરંતુ કોંગ્રેસને એક પણ સીટ હવે છોડવી પણ નથી. હવે એવામાં જે ઇન્ડી એલાયન્સ ને આ ગઠબંધન છે તે ગુજરાતમાં તો કોઈ પણ કારણે સવાલ એ પણ છે કે આમ આદમી પાર્ટી દિલ્હી અને પંજાબમાં કોક ને કોક કારણસર કોંગ્રેસને કોઈ બેઠક આપવા માંગતું નથી, જ્યારે ગુજરાતમાં આમ આદમી પાર્ટી 2022ની ચૂંટણીમાં 5 બેઠકો જીત્યું હતું. અત્યારે હાલમાં એમના એક ધારાસભ્યએ રાજીનામું આપ્યું એટલે 4ની સંખ્યા થઈ ગઈ છે, પરંતુ 5 બેઠકો જીત્યા અને જે પ્રકારે વોટ શેર મળ્યો અને રાષ્ટ્રીય પાર્ટીનો એમને દરજ્જો મળ્યો, ત્યારે આ સંજોગોમાં આમ આદમી પાર્ટીની પણ કંઈ ઉપજ છે નહીં ગુજરાતમાં, અને સાથે સામે પક્ષે બીજું જે કોંગ્રેસ છે એમનો ઘટક પક્ષ ઇન્ડિયા એલાયન્સનો, એમની પણ ક્યાંય નૈયા ડૂબી ગઈ હોય એવું છે, કારણ કે જે પ્રકારે 17 જ ધારાસભ્યો ચૂંટાયા અને એમાંથી પણ 2-3 ધારાસભ્યોએ રાજીનામા આપી દીધા છે, ત્યારે આ સંજોગોમાં આવનારા સમયમાં આ બંને પક્ષો માટે કપરા ચઢાણ છે ગુજરાતની લોકસભાની ચૂંટણીમાં. તો જે પ્રકારે કોંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે અને હજુ બીજા 2-3 ધારાસભ્યો અને પૂર્વ નેતા અને પૂર્વ ધારાસભ્યો જે છે કોંગ્રેસના એ પણ ક્યાંક લાઇનમાં હોય અને જે પ્રકારના ખુલાસા આવી રહ્યા છે, તો શું આવનારા સમયમાં કોંગ્રેસ હજુ વધુ ને વધુ તૂટે એવી સંભાવના દેખાઈ રહી છે? જો ચોક્કસથી હજુ પણ કોંગ્રેસ જે છે તે અભિજીતભાઈ આપને જણાવી દઉં કે કોંગ્રેસમાં હજુ પણ ક્યાંક ને ક્યાંક તૂટ પડે તેવું લાગી રહ્યું છે. જો કે કોંગ્રેસમાં ફક્ત પૂર્વ ધારાસભ્યોની પણ અત્યારે હાલના જે પ્રવર્તમાન જે ધારાસભ્યો છે તેમાંથી પણ 2-3 ધારાસભ્યો તૂટે તેવી અત્યારે જે અટકળો જે છે તે ધીરે ધીરે બહાર ચાલી રહી છે, અને આપને પણ ખબર છે કે જ્યાં અટકળો ચાલે છે તો આજે નહીં તો અઠવાડિયા પછી પણ તેમના રાજીનામા આવતા જ હોય છે, અને અહીંયા પણ એ પરિસ્થિતિ દેખાશે. પરંતુ હવે અત્યારથી કહેવું વહેલું ગણાશે, પરંતુ સાથે સાથે જો આ વાત કરીએ આમ આદમી પાર્ટીની, આમ આદમી પાર્ટીમાં પણ 2 ધારાસભ્યોની જે અટકળો જે છે તે ચાલી રહી છે કે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાય, સાથે સાથે કોંગ્રેસની અંદર જે હવે 15 બચ્યા છે 15 માંથી પણ 3ની વાતો ચાલી રહી છે કે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાય, ગમે ત્યારે જોડાય તેવી શક્યતાઓ છે. મીટિંગ પણ થઈ ચૂકી છે એટલે હવે અત્યારે નામ લેવા ખૂબ વહેલા ગણાશે, પરંતુ જે રીતે નામો અટકળો અત્યારે ચાલી રહી છે તે જોતા ચોક્કસથી કહી શકાય કે કોંગ્રેસનો લોકસભા 2024ની ચૂંટણી વખતે આંકડો જે હશે તે કદાચ ફક્ત 11 કે 12 જ ધારાસભ્યો કોંગ્રેસની સાથે હશે, અને એવામાં કોંગ્રેસે ચૂંટણી લડવી ખૂબ જ કાઠી પડી જશે તેને, અને આમ પણ કોંગ્રેસને ચૂંટણી લડવી કાઠી પડે છે તેના આંતરિક વિવાદના કારણે કે આ સીટ ઉપર આ વ્યક્તિ જ ઉભો રહેશે અને એના કારણે આંતરિક વિવાદ થતો હોય છે. કોંગ્રેસમાં મેં અગાઉ પણ જણાવ્યું છે કે જે હાઈકમાન્ડની જે પકડ છે તે ખૂબ જ ઢીલી છે અને તેના કારણે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસે વેઠવવાનો વારો આવે છે. અત્યારે પણ જે રીતે જે ધારાસભ્યો છોડી રહ્યા છે તે ક્યાંક ને ક્યાંક હાઈકમાન્ડ જે છે હાઈકમાન્ડના કેટલાક પગલાઓ જે ઉઠાવવામાં આવ્યા છે તેના કારણે તે લોકો નારાજ છે, અને તેના કારણે તે લોકો વારંવાર જે છે તે કોંગ્રેસના ધારાસભ્યો હોય કે પૂર્વ પ્રદેશ પ્રમુખો હોય કે પૂર્વ ધારાસભ્યો હોય કે પૂર્વ મહામંત્રીઓ પ્રદેશના તે તમામ લોકો છોડી અને ભારતીય જનતા પાર્ટીનો સાથ પકડી રહ્યા છે. જી જતીન, સવાલ એ પણ થાય છે કે 2022ની વિધાનસભા ચૂંટણી 2017માં 79 બેઠકો કોંગ્રેસ જીતી હતી, 2022ની વિધાનસભા ચૂંટણીમાં 17 બેઠકો જીતી, અને 2022ની ચૂંટણી પૂર્વે ગુજરાત કોંગ્રેસના પ્રભારી તરીકે ડૉક્ટર રઘુ શર્માને બેસાડ્યા હતા. ડૉક્ટર રઘુ શર્માના નિવેદનો, એમના વાણવિલાસ અને કોંગ્રેસના જ કેટલાક ધારાસભ્યો સિનિયર નેતાઓને વિરુદ્ધમાં તેમના નિવેદનોને કારણે એ વખતે પણ ઘણા નેતાઓ છોડી છોડીને ચાલ્યા ગયા હતા પાર્ટી, અને ચૂંટણી પછી જે પ્રકારે પ્રભારી બદલ્યા, મુકુલ વાસનિકને હવે પ્રભારી બનાવવામાં આવ્યા છે કે મુકુલ વાસનિક યુવા છે અને ગુજરાતની અને મહારાષ્ટ્રના છે મૂળ, અને ગુજરાતની રાજનીતિ સાથે તેમને ઘણા વર્ષોનો અનુભવ છે અને ગુજરાતમાં પણ તેમણે કામ કરેલું, ભૂતકાળમાં પણ પ્રભારી તરીકે કામ કર્યું છે, ત્યારે આ સંજોગમાં ગુજરાત કોંગ્રેસને એક જૂથ કરીને 2024ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની નૈયા પાર કરશે એવા ધ્યેય સાથે કોંગ્રેસ હાઈકમાન્ડે તેમની નિમણૂક કરી, પરંતુ ક્યાંક ને ક્યાંક તેમની પણ જે રણનીતિ છે ક્યાંક નિષ્ફળ જતી હોય એવું લાગી રહ્યું છે, શું કહેવું છે આ બાબતે?
તો ચોક્કસ અભિજીતભાઈ, હું આપને જણાવી દઉં કે જે મુકુલ વાસનિક જેમને કોંગ્રેસના અત્યારે પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવે છે, પ્રભારી બનાવવામાં આવે છે, તેમને ચોક્કસથી તેમની ક્યાંક ને ક્યાંક નિષ્ફળતા ઉડીને આંખે વળગે તેમ છે, કેમ કે તેમના આવ્યા પછી પણ લગભગ ઘણા 3-1 જેટલા ધારાસભ્યો જે છે તે અત્યાર સુધીમાં છોડી દીધું છે તેમને, પરંતુ અને કોંગ્રેસના લગભગ 1500-1700 જેટલા કાર્યકર્તાઓ જે છે તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ચુક્યા છે, પરંતુ આની અંદર હું જ્યાં સુધી હું માનું છું, મારું પોતાનું મંતવ્ય જણાવું છું, તે ત્યાં સુધી મુકુલ વાસનિકનો આની અંદર હું કોઈ પ્રકારે વાંક દેખતો નથી, પરંતુ ચોક્કસથી જે હાઈકમાન્ડ જે છે તે હાઈકમાન્ડના આદેશોને મુકુલ વાસનિક અનુસરે છે અને તે અહીંયા લાગુ કરવાનો પ્રયત્ન કરે છે, અને એના કારણે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ જે છે તેને આજે કહી શકાય કે કપરી પરિસ્થિતિનો અત્યારે જે છે તે સામનો કરવો પડી રહ્યો છે, કેમ કે મુકુલ વાસનિક એ એક માધ્યમ છે ફક્ત, તે જોડવાનો પ્રયત્ન કરવા માટે તેઓ સતત પ્રયત્નશીલ રહેતા હોય છે અને તમામ લોકો હોય, પરંતુ હા મુકુલ વાસનિક આપે જોયું હશે કે અત્યાર સુધી કોઈ એવા વાંધાજનક કોઈ જે ટિપ્પણીઓ જે છે અત્યાર સુધીમાં આવી નથી જે રીતે રઘુભાઈ ની આવતી હતી, પરંતુ આમની એવી કોઈ ટિપ્પણીઓ અત્યાર સુધીમાં આવી નથી, અને જે કોંગ્રેસનો અત્યારે જે રકાસ થઈ રહ્યો છે તે ક્યાંક ની ક્યાંક જે હાઈકમાન્ડ છે હાઈકમાન્ડ ને લઈને કોંગ્રેસને અત્યારે જે પરિસ્થિતિનો જે સામનો જે છે તે કરવું પડી રહ્યો છે, અને ચોક્કસથી જો મુકુલ વાસનિકને સ્વતંત્ર હવાલો જો આપી દેવામાં આવે જતીન ખુકુ બાબર અમારી સાથે જોડાયા વિગતો આપી બદલ. તો દર્શકો, જે